આપણે આગળના વિડીયોમાં જોયું કે લેખક છે એ છાલ છોતરા અને ગોઠલાની કેવી વાત આપણે કરે છે અહીંયા દિલ કે ટુકડે હજાર કોઈ યહ ગિરા કોઈ વાહ ગિરા એની વાત કરે છે પણ કવિ કવિને લેખક કહે છે કે જો કવિ તમે ફોફરા ફોતરા લઈને ફોફા લઈને જાઓ અને એને ખાતા ખાતા ફોફા વેઠતા વેઠતા જાઓ તો તમને જીવનનો કોઈ પણ થાક ના લાગે હવે આગળ કે છે જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે જેમાં જીવદયા સમાય છે ફોફાના છોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે ઘણી વાર તો કીડીઓ સકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોતરાના ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપાલ મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જ જઈને ઠલવીએ છીએ ઠલવી શકીએ વિદેશોમાં આવો સજ્જન નિયમ છે પણ આપણે તો જીવ દયાવાળા માનવીઓ રહ્યા આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે કચરાપેટી સુધી એ સુધી ક્યાં જાય બિચારી થાકી ન જાય એટલે જ આપણે દયા આણીને એને પોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ કીડીઓ સર્વત્ર ફોતરાઓ સર્વત્ર સેવ ભૂસું ચવાણું અને દાળ સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર આપણી લાગણીઓ સર્વવ્યાપી આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવન મધુર જીવીએ છીએ યુરોપ મુરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી 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 નથી અરે રે કારુણ્ય અપાર કારુણ્ય આપણે કેવું બધું બધેની પ્રકૃતિનું ધ્યાન રાખી રાખીને આપણે જીવન જીવીએ છીએ એમ કે છે કે આપણે જો કેવી પુણ્યવ્રંતિ પ્રવૃત્તિ કરીએ છીએ આપણે કીડીઓને હોમ ડિલિવરી કરીએ છીએ સિંગના ફોતરા હોય તો આપણે છે તો વિદેશોમાં એવો સજ્જડ નિયમ છે કે કે તમે ગમે ને ખાધી હોય તો એ રૂમાલમાં નાખી પડીકું વારીને ખિસ્સામાં નાખવાનો છે મ્યુનિસિપાલિટીનું પીપ પીપ આવે ત્યાં તમારે નાખવા જવું પડે પણ આપણે ભારતમાં તો આપણે તો જ્યાં ઉભા હોય ત્યાં જ આપણે ખાઈ ત્યાં જ આપણે ગંધારું કરીએ છીએ એટલે કીડીઓને માટે તો ખરેખર સારું જ કહેવાય ને એને તો આપણે હોમ ડિલિવરી આપીએ છીએ અને કીડી બિચારું એવું નાનકડું જંતુ એ છે તો ઓલા ડસ્ટબિન સુધી જાય તો એ થાકી ન જાય ને આટલું બધું કીડીને ચલાવાય પણ આપણે આપણે જીવદયામાં બહુ બહુ માનીએ છીએ ખૂબ જ માનીએ છીએ એટલે આપણે કીડીઓને આપણે મચ્છરોને આપણે હોમ ડિલિવરી આપીએ છીએ એમાંય ભૂસું હોય ભૂસું કેવી રીતે કેવી રીતે હોય તમને ખાધું છે ને ભૂસું હા ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર એટલે કીડીઓ પણ સર્વત્ર આપણી લાગણીઓ સર્વવ્યાપી આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર બધા સર્વવ્યાપી આપણે અહીંયા બધા પ્રકારના મચ્છરથી ફેલાતા રોગો જોવા મળે એ આપણી જ મહેરબાની છે આપણે જ સ્વચ્છતા નથી રાખતા એટલે આપણેને આપણે માંદા પડીએ છીએ આપણે જ રોગના ભોગ બનીએ છીએ આપણું ઘર આપણે સ્વચ્છ રાખવું છે આંગણું આપણે સ્વચ્છ નથી રાખવું આપણે જે કચરો હોય છે એ બીજાના આંગણામાં નાખી દઈએ છીએ એ બીજા હોય એ આપણા આંગણામાં નાખે છે આપણી આજુબાજુમાં પણ આપણે ગંદકી એટલી બધી ફેલાવીએ છીએ કે જ્યાંથી બહાર નીકળતા લોકોને પણ નાક બંધ કરવું પડે આટલી બધી ગંદકીઓ આપણે ફેલાવીએ છીએ એમાં ધાર્મિક ક્ષેત્રો હોય તો તો એની વાત જ અલગ છે એટલે અહીંયા આપણે કીડી મકોડા અને મચ્છરો છે એ સર્વવ્યાપી છે બધી જગ્યાએ તમને જોવા મળે આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખી રાખીને કેવું મધુર જીવન જીવીએ છીએ આપણે બધાએ પ્રેમ રાખીને કેવું સરસ મજાનું સુંદર મધુર જીવન જીવે છે આ યુરોપવાળાને સારા મૂર્ખાય છે અમેરિકાવાળાને આવું ઘણું સમજતા નથી તો એવામાં કેવું કારુણ્ય છે આગળ આપણે જોઈએ તો અને છાલ છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ બને તો કેળાની પણ નારંગી મોસંબી કે નાળિયેરની પણ ચાલે આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ પણ ફેંકવા ફેંકવા માટે કેળાની છાલ એ શ્રેષ્ઠ છે આપણે બધા એ કેળું ખાઈને એ સરસ મજાની છાલ છે એ રસ્તા ઉપર ઘરની બહાર આપણે સીધું હાથમાં જ લઈને સીધી ફેંકી દઈએ છીએ તો બધી છાલોમાંથી ઉત્તમમાં ઉત્તમ જો છાલ ફેંકવાની મજા આવતી હોય તો એ કેળાની છાલ છે એમ તો નારંગી અને મોસંબીની છાલ ઉતરે નારિયેળની પણ છોતલા હોય પણ એ કેળાની છાલ જેટલી ફેંકવાની મજા આવે એવી ના આવે પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ હોય કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફેગ ફેંકાવી જેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે આપણી જો કોઈ રાષ્ટ્રીય રમત હોય તો એ ફટાક દઈને આપણે ચેલાની છાલને ફેગવીએ ફેગવીએ એટલે ફંગોળવી વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી લાગતો ઓલમ્પિકવાળા છે એ બધા દડા ફેંકની ને ભાલા ફેંકની ને એની રમતો રાખે છે એટલે આપણો કંઈ પત્તો લાગતો નથી आशाનો ચંદ્રક પણ નથી મળતો પણ કેળા કેળાની છાલ ફેંકની स्पर्धा રાખે તો ભારતીય ખેલાડીઓને જ સુવર્ણ ચંદ્રક મળે બીજાને બિચારાઓને આવડે જ નહીને કારણ કે અને કારણ કે પ્રેક્ટિસ જ નહી ને બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે બિચારા બધાય લેખક અહીંયા કહે છે કે બીજા આપણે દડાની ઓલિમ્પિકની જે રમતો થાય છે એમાં જો સ્પર્ધાઓમાં આપણો ક્યાંય પતો લાગતો નથી પણ આપણે જો પૂછીને જો ઓલિમ્પિકવાળાએ જો ગોઠવું હોત તો આપણે ભલામણ કરત કે કે કેળાની છાલ પેકની સ્પર્ધા પણ રાખો એમાં ભારતીયોનો કોઈ કોઈ હરીફ જ ના મળે કારણ કે આપણા બધે પ્રેક્ટિસ પ્રેક્ટિસવાળા આપણે તો સારી રીતે પ્રેક્ટિસ આ બધી કરેલી ને વિદેશવાળા બિચારા સ્વચ્છતાના આગ્રહી એ તો ડસ્ટબિનમાં પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે આવે ત્યારે જ મૂકે મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓ મેં તો અમેરિકાના ત્યાંના ખેલાડીઓને મોઢામાં મેચ સંભળાવેલું તાકાત હોય તો તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલફેક સ્પર્ધા છે તાકાત મેં તો અમેરિકામાં ખેલાડીઓને પણ મોઢા મોઢ કહી દીધું હતું કે તમારી જો તાકાત હોય તમારી માએ શેર સૂંઠ ખાધી હોય સૂંઠ એટલે શું થાય આ સુકાઈ ગયેલું આદું હોય ને એને સૂંઠ કહેવાય આ તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલમ્પિકમાં રાખો કેળાની છાલપેકની સ્પર્ધા છે તાકાત એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂંઠ મેં કહ્યું કપાળ તારું તમારું એટલે મેં તો ઘર ઘરને બીજે માળેથી ઘરની અંદરથી કેરાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બરાબર બારીની બારી બહાર બાલ્કની બહાર બરોબર સડકની વચ્ચો વચ પડે બે ફૂટ આમેય નહીં ને પાંચ ફૂટ નહીં બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ મેં એવા મિત્રોને પણ જોયા છે કે એ પોતાના બીજા કે ત્રીજા માળેથી બેસીને ઘરની અંદરથી છે કેળાની છાલ ફેંકે તો એ ઘરની બહાર બાલ્કની બહાર સડકની વચ્ચો વચ પડે કેવી પ્રેક્ટિસ હશે બોલો એ સડકની વચ્ચો વચ મધ્યમાં કંપાસ લઈને માપી લેવાની પણ છૂટ કેળાની છાલ ફેંકનું અજબ અજબનું કૌશલ્ય છે આપણી પાસે આપણું ખરેખર ટેલેન્ટ તો કહેવાય આવું કૌશલ્ય છે એ આપણે વિકસાવ્યું છે એ કેટલી મહેનત કરી રહી છે બોલો આજીવન એને કેવડી કેરાળની છાલ ફેંકો ફેંક કરી રહી છે કેટલાક બાળ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ આહા અહીંયા લેખકે બહુ વ્યંગમાં કીધું છે કે પરિવર્તન છે એ સંસારનો નિયમ છે અને અત્યારના સમયમાં અમુક સંસ્થાઓએ અમુક લોકોએ સ્વચ્છતાની સ્વચ્છતાનો આગ્રહ છે એ રાખવા રાખવામાં આવે છે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે એ ખરેખર તો સારી બાબત છે પણ લેખકે અહીંયા વ્યંગમાં કીધું છે કે આ પરિવર્તન છે એ આપણી સંસ્કૃતિને ભૂસી નાખશે કઈ સંસ્કૃતિ તો કે પરિવ છોતરા અને ગોઠલાની સંસ્કૃતિ ભવિષ્યમાં આપણું પણ રાષ્ટ્ર છે એટલું બધું સ્વચ્છ અને સુંદર અને સુઘડ બને આપણે પણ આવી સારી ટેવો પાડવી જોઈએ ગમે ત્યાં જ્યાં ત્યાં કચરો નાખવો ન જોઈએ એ ખરાબ છે ને કોઈ નાખતું હોય તો પણ આપણે અટકાવવું જોઈએ પરિવર્તન હંમેશા આપણાથી જ શરૂઆત કરવી જોઈએ આપણે એ હંમેશા પરિવર્તનને ઝંખવું જોઈએ પરિવર્તન આપણામાં આપણાથી જ શરૂઆત એની થવી જોઈએ કોઈ આપણે કોઈને સલાહ દેવાની નહીં પણ એ આપણામાં જ શરૂઆતથી જ આપણામાં જ એના કરવું કરી લેવું જોઈએ જો આ પરિવર્તન આપણે સૌ બધે પોતપોતાની જવાબદારીથી જો પરિવર્તન લઈ આવીશું તો એક વખત આશા છે કે એક વખત આપણો દેશ ભારત છે એ આ છાલ છોતરા અને ગોઠલાની સંસ્કૃતિમાંથી મુક્ત થશે આપણે પ્રવૃત્તિમાં આપણે આપણા આજુબાજુની વિસ્તાર છે એમાં સ્વચ્છતાનો આગ્રહ આપણે રાખવો જોઈએ કોઈ ગંદકીને કરતું હોય તો એને સમજાવવા જોઈએ અને ખુદ આપણે પણ ગંદકી ન કરવી જોઈએ જાહેર સ્થળોએ કોઈ જાહેર સ્થળોને નુકસાન પહોંચાડતું હોય કે જાહેર બગીચામાં કોઈ ગંદકી ફેલાવતું હોય તો એને આપણે સમજાવીને આ ન કરવા દેવામાં ન કરવા દેવામાં પ્રેરિત કરવા જોઈએ આના સિવાય આપણે આપણા આજુબાજુમાં માખી મચ્છરથી થતા રોગો એ કેવી રીતે પ્રસરે છે અને એ ના પ્રસરે એના માટે આપણે કઈ કઈ કાળજી લેવી જોઈએ એ પણ આપણે આજુબાજુના વિસ્તારોને વિસ્તારમાં રહેતા લોકોને સમજાવવા જોઈએ તમે એક ટુકડી બનાવી અને આ બધું કાર્ય થઈ શકે પણ અત્યારે કાર્ય નથી કરવાનું આપણે બધાએ એક સંકલ્પ લેવો લેવાનો છે કે આપણે જાહેર સ્થળોએ એ નુક કોઈપણ જાતનું નુકસાન નહીં નહીં કરીએ અને આપણી જે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ગંદકી તો બિલકુલ નહીં કરીએ આવો એક આપણે સંકલ્પ લઈશું આજે બસ આટલું જ આભાર